જળ છે તો જીવન છે જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવની કલ્પના થઈ શકે તેમ નથી જળ સંસાધનનો કોઈ બીજો વિકલ્પ નથી તેના ઉપયોગની યાદી ઘણી લાંબી છે સમગ્ર સજીવ સૃષ્ટિ પણ જીવન ટકાવી રાખવા જળનો ઉપયોગ કરે છે કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેમાં વપરાતા જળ ઉપર છે જળની વિશેષ જરૂરિયાત પીવામાં અને ઘરેલું કાર્યોમાં તથા ઉદ્યોગોમાં રહે છે વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોમાં જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે તે રીતે જળની અછત સર્જાતી જાય છે તે બાબતને ધ્યાને રાખીને જળનો વિવેકપૂર્વક ઉપયોગ ખૂબ જ જરૂરી છે જળ એ મર્યાદિત સંસાધન છે તેના સ્થાને કોઈ પણ સંસાધન ઉપયોગમાં લઈ શકાય તેમ નથી પર્યાવરણ જીવન છે તો તે જળ સંસાધનને કારણે જ તેથી જળ એ જીવનનું અભિન્ન અંગ છે હવે જોઈએ જળ સ્ત્રોતો જળ સ્ત્રોતોમાં મુખ્ય ત્રણ પ્રકાર છે તેમાં એક વૃષ્ટિય જળ બે પૃષ્ટિય જળ અને ત્રણ ભૂમિગત જળ તેમાં પહેલું જોઈએ તો વૃષ્ટિય જળ પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે નદી સરોવર ઝરણા અને કૂવા એ ગૌણ સ્ત્રોત છે આ બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે હવે જોઈએ બીજું પૃષ્ટિય જળ પૃથ્વીની સપાટી પરનું જળ નદી સરોવર તળાવ સાગર ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે તે જળ છે જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે ત્રીજું ભૂમિગત જળ મુખ્ય જળ સ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે પૃષ્ઠિય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે ભારતના ઉત્તરના મેદાની વિસ્તારમાં બેતાલીસ ટકા ભૂમિગત જળ મળે છે દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે હવે જોઈએ જળ સંસાધનો અને ઉપયોગ તેમાં જોઈએ સિંચાઈ ભારતમાં લગભગ ચોર્યાસી ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે જેમ કે એક કિલો ઘઉં ઉત્પન્ન કરવા લગભગ પંદરસો લીટર પાણીની આવશ્યકતા હોય છે ડાંગર સણ અને શેરડીના પાકોને વધુ જળની આવશ્યકતા રહે છે પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિક્ટ નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું અઢારસો બ્યાસીમાં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું ભારતમાં સિંચાઈના મુખ્ય ત્રણ માધ્યમો છે એક કૂવા અને ટ્યુબવેલ બીજું નહેરો ત્રીજું તળાવો આ પૈકી કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે નહેરો તથા તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે નહેરો દ્વારા સિંચાઈ સતલુજ યમુના અને ગંગાના વિશાળ મેદાનો તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશોમાં થાય છે કૂવા અને ટ્યુબવેલ એ કાપના મેદાનોમાં સામાન્ય છે તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વધારે છે હવેથી બહુ બહુહેતુક યોજનાઓ ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે ભારતનું જળ પરિવહન સમૃદ્ધ છે એનું કારણ ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે અનેક નદીઓ બીજી નદીઓને મળીને તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે થાય છે માટે હેતુક યોજનાઓ વિવિધ નદીઓ પર બનાવવામાં આવી છે હેતુક યોજનાઓ એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી એમાં પૂર નિયંત્રણ જમીન ધોવાણનો અટકાવ સિંચાઈ અને પેય જળ ઉદ્યોગો વસાહતોને અપાતું પાણી વિદ્યુત ઉત્પાદન આંતરિક જળ પરિવહન મનોરંજન વન્યજીવ સંરક્ષણ અને મત્સ્ય પાલનનો સમાવેશ થાય છે હવે જોઈએ સિંચાઈ ક્ષેત્રનું વિતરણ ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રોમાં ઘણો તફાવત છે આંધ્રપ્રદેશના તટીય જિલ્લા તથા ગોદાવરી કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશો ઓડિશાની મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ તમિલનાડુમાં કાવેરીનો મુખ ત્રિકોણ પ્રદેશ પંજાબ હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશના સઘન સિંચાઈ ક્ષેત્રો છે સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ ચાર ગણું વધી ગયું છે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ આડત્રીસ ટકા ભાગમાં સિંચાઈ થાય છે ભારતના રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રફળના કેવળ સાત પોઈન્ટ ત્રણ ટકા વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે જ્યારે પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ નેવું પોઈન્ટ આઠ ટકા છે કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર જમ્મુ અને કાશ્મીર તામિલનાડુ અને મણિપુરમમાં વાવેતરના કુલ વિસ્તારના ચાલીસ ટકાથી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે હવે જોઈએ જળ સંકટ જળ એ કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ રોકડિયા પાકો ઉગાડવા વધતા જતા શહેરીકરણ અને લોકોના બદલાતા જતા જીવન ધોરણના પરિણામ સ્વરૂપે પાણીની અછત નિરંતર વધતી જાય છે છતાં પણ પાણી પુરવઠાની પરિસ્થિતિ અને સ્થાનિક વિતરણની અસમાનતા ઘણું કરીને માનવીતો આજીવિકા તથા આર્થિક વિકાસ માટે પડકારરૂપ છે હાલમાં પણ પશ્ચિમ રાજસ્થાનના શુષ્ક ક્ષેત્રો તથા દક્ષિણના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે સેંકડો ગામો તથા કેટલાક નગરોમાં પણ પાણીની ગુણવત્તા ઘટી રહી છે તેનાથી જળજન્ય અનેક રોગો ફેલાય છે પ્રિયજળની પ્રાપ્યતા તથા શુદ્ધતા જીવનની મૂળભૂત જરૂરિયાતો છે પીવાના પાણીની સગવડો વધારવા માટે કરેલા પ્રયત્નો છતાં પણ પાણીની માંગ અને તેના પુરવઠા વચ્ચે ઘણું અંતર છે આજે પણ ભારતમાં આઠ ટકા શહેરોમાં પેય જળની તીવ્ર અછત છે દેશના લગભગ પચાસ ટકા ગામોને આજે પણ સ્વચ્છ પેય જળ ઉપલબ્ધ કરવાનું કામ બાકી છે ભારતમાં સિંચાઈની સગવડતામાં ઘણો વધારો થયો છે છતાં પણ બે ત્રત્યાશ કૃષિ ક્ષેત્રો હજી વરસાદ પર આધાર રાખે છે વર્તમાન સમયમાં કુવા અને ટ્યુબવેલ દ્વારા વધારે ને વધારે પાણીને બહાર કાઢતા ભૂમિગત જળનું સ્તર નીચું ગયું છે પરિણામે ભૂમિગત જળ સંસાધનોમાં ઘટાડો થયો છે કેટલાક રાજ્યોમાં ભૂમિગત જળને વધારે જથ્થામાં કાઢવાથી દેશમાં ગંભીર પ્રશ્નો ઊભા થાય છે પાણીની ઘટતી ગુણવત્તા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે કૃષિ ઉપરાંત ઉદ્યોગોમાં પાણીનો અનિયંત્રિત ઉપયોગ થાય છે ઘરેલું તથા ઔદ્યોગિક એકમોના મલિન જળ જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે હવે જોઈએ જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન આપણે સૌ જાણીએ છીએ કે ઉપલબ્ધ જળ મર્યાદિત છે

જળ સંરક્ષણના કેટલાક સામાન્ય ઉપાયો આ મુજબ છે સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ એક નદી સાથે બીજી નદી જોડાણ અને ભૂમિગત જળ સ્તર એટલે કે સપાટીને ઉપર લાવવાનો સમાવેશ થઈ શકે જળ એક રાષ્ટ્રીય સંપદા છે હવે જોઈએ જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ જળ પ્લાવિત ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે અને તેનો ઉપયોગ અનુકૂળતા મુજબ નાના પ્રાકૃતિક એકમ ક્ષેત્રોમાં સમન્વિત વિકાસ માટે કરવામાં આવે છે નદી બેસીને એવું એક ક્ષેત્ર છે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહીને એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે જળ ઉપલાવિત ક્ષેત્ર છેવટે તો શાખા નદીનો બેસીને વિસ્તાર જ છે ઋતુ પરત્વે થતા વરસાદને કારણે આ શાખા નદી દ્વારા પાણી વહીને આગળ જાય છે અને છેવટે કોઈને કોઈ નદીને મળી જાય છે જળ ઉપલાવિત ક્ષેત્ર વિકાસ એક સમગ્ર તે વિકાસનો અભિગમ છે એમાં જમીન અને ભેજ સંરક્ષણ જળ સંચયન વૃક્ષારોપણ વનીકરણ બાગાયત ગૌચર વિકાસ અને સામુદાયિક ભૂમિ સંસાધનોના ઉત્થાન સંબંધિત કાર્યક્રમોનો સમાવેશ થાય છે આ બધા કાર્યક્રમો અન્વયે ભૂમિ ક્ષમતા તથા લોકોની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાની હોય છે આમાં સ્થાનિક લોકોની સહભાગિતાની જરૂર હોય છે આથી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઘણી યોજનાઓ હાથ ધરી છે હવે જે વૃષ્ટિજળ સંચયન વૃષ્ટિજળને રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિઓ જેવી કે કૂવા બંધારા ખેત તલાવડીઓ વગેરેનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે આ માધ્યમો થકી જળ સંચયન થાય છે અહીં ભૂમિગત જળ સ્તર પણ ઊંચું આવે છે આમ કરવાથી ઘરેલું અને કૃષિ જરૂરિયાત પૂરી થઈ શકે છે હવે જે વૃષ્ટિ જળ સંચયના મુખ્ય ઉદ્દેશો ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતા વધારવી તથા તેના જળ સ્તરનો વધારો કરવો જળ પ્રદૂષણને ઘટાડવું ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો કરવો સ્થળ માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા સપાટી પરથી વહી જતા પાણીનો જથ્થો ઓછો કરવો ઉનાળામાં તથા લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતોને પૂરી કરવી પાણીની વધતી જતી માંગને પૂરી કરવી મોટા શહેરોમાં બહુમાળી આવાસો વચ્ચે વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ટાંકાઓ અથવા વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવી જળ વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ બાગ બગીચા વાહનો શૌચાલયો તથા વોશ બેસીનોમાં વપરાતા પાણીનો કર્કસરપૂર્વક ઉપયોગ કરવો લોકજાગૃતિ પેદા કરીને તથા જળ સંરક્ષણ અને તેના કુશળ વ્યવસ્થાપન સંબંધી દરેક પ્રવૃત્તિમાં લોક ભાગીદારી વધારવી ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્ન કરવા જળાશયોને પ્રદૂષણથી બચાવવા જળ સ્ત્રાવના બધા એકમો જેવા કે કુવા ટ્યુબવેલ ખેત તલાવડી વગેરેનો ઉપયોગ વધારવો ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જળ સંચય સ્થળોની તથા જળ પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઇપોનું તત્કાળ સમારકામ હાથ ધરવું દરેક વિસ્તાર માટે એક સરખા ઉપાયો લાગુ પાડી શકાય નહીં કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં જળ સંસાધનોના વિકાસ અને વ્યવસ્થાપન માટે સંબંધિત સ્થાનિક લોકોનો સહકાર લઈ તેમને સામેલ કરવા જોઈએ આમ જળનો કરકસરભર્યો ઉપયોગ કરવો જરૂરી છે જળ સંચય માટે અવનવી પદ્ધતિઓ અમલમાં આવી રહી છે વરસાદ પડે કે ન પડે જળનું સંકટ આપણા પર થોડાયેલું જ છે ખેતર હોય કે પાણીયારું આપણે પાણીનું ટીપે ટીપું સાચવવાની જરૂર છે જળ એ જ જીવન છે આ સૂત્રને સાર્થક કરવું એ આપણા જીવનનો ધ્યેય રાખીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ધોરણ દસનું સામાજિક વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર અગિયાર પૂરું થાય છે જેનું ટાઇટલ હતું ભારત જળ સંસાધન આપના વિશેષ અભ્યાસક્રમ માટે જોતા રહો અમારી યોરબુક ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ આપતા રહો એવી આશા સાથે થેન્ક યુ બાય બાય જય હિન્દ જય ભારત વંદે માતરમ